अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल पर क्लिक करना मत भूलिएुणा निकेतन व्रत दान तपह क्रिया फलम सहजानंद गुरु भजे सदा અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ સર્વકારણના કારણ આપણા સૌના મોક્ષદાતા પરમકૃપાળો ઇષ્ટદેવ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય વર્તાલ પ્રદેશ અધિષ્ટાટા દેવ વર્તાલ પ્રદેશ પ્રાણ સમાન હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મી નારાયણ સાહદ્દ મુંબઈ પરા વિસ્તારમાં તમામ વિસ્તારોની અંદર બિરાજમાન શ્રી હરિના દિવ્ય આશીર્વાદથી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવની ગાદીને શોભાવતા પરમ પૂજ્ય પાક પિતાશ્રી પરમ પૂજ્ય પાક મોટાભાઈ શ્રી આજના દિવ્ય સ્વામિનારાયણ મહોત્સવ અંતર્ગત સત્સંગી જીવન ગ્રંથના દિવ્ય પ્રારંભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત સર્વે અમારા સંતો પાર્ષદો ધર્મકુળ આશ્રિત શ્રીજીને લાડીલા સર્વેવાળા સત્સંગી હરિભક્તો અને સર્વમોક્ષ ભાગીજી આત્માઓ દરેકને અમારા હૃદયથી ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ આજે બ્રહદ મુંબઈ પરા વિસ્તાર દ્વારા સુંદર સ્વામિનારાયણ મહોત્સવનું નિર્માણ કરવામાં આવ્યું જેના અંતર્ગત દિવ્ય સત્સંગી જીવન ગ્રંથરાજના શ્રવણનો અવસર આજે બ્રહદ મુંબઈ પરા વિસ્તારના તમામ ભક્તોને અહીંયા સહજે સહજે પ્રાપ્ત થયો છે શાસ્ત્રોની અંદર ભગવાનની ભક્તિનો મહિમા એ અનેક પ્રકારે બતાવવામાં આવ્યો છે આ સંસારની અંદર જીવાત્મા અનંત જન્મ સુધી એ લક ચોરાશીના ફેરાની અંદર ભટકતો રહે છે ભટકતા ભટકતા એ જીવાત્મા એના જીવનની અંદર પરમાત્માની કૃપાપાત્રતાને પ્રાપ્ત કરે છે ભગવાનની જ્યારે દ્રષ્ટિ એની ઉપર પડે છે ત્યારે એ જીવાત્માને આ સંસારની અંદર એમ કહેવાય કે મનુષ્ય તનની પ્રાપ્તિ થતી હોય છે મનુષ્ય તનની પ્રાપ્તિના માધ્યમે કરીને જીવાત્માને જીવનનું એ અમુક સાધન પ્રાપ્ત થાય કે જે સાધનના ઉપયોગના માધ્યમે કરીને જે સાધને કરીને જીવાત્મા એ તમામ વ્યક્તિ તમામ જીવો આ સંસારની અંદર એ જન્મ મરણના ચક્રને ટાળી અને પરમાત્માના પરમ પદની પ્રાપ્તિ કરી શકે છે ભગવાનના ધામ સુધી પહોંચી શકે છે પણ આ સંસારની અંદર જીવાત્માના આવ્યા પછી એક વિટમણા જીવની એ છે કે જીવ જે અનંત જન્મ સુધી જે દાખલો જે સિદ્ધિને સિદ્ધ કરવા માટે કરતો હોય જે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે થઈ પુરુષાર્થ કરતો હોય આ જગતમાં જન્મ લેતાની સાથે જીવ પોતાના લક્ષ્યથી ભટકી જાય છે જીવાત્મા પોતાના એ ધ્યેયને ભૂલી જતો હોય છે એવા સમયની અંદર એ તમામ જીવાત્માઓ જે સુખની અનુભૂતિને અર્થે કહેવાય કે વલખા મારતા હોય સુખને પ્રાપ્ત કરવા માટે શાંતિની અનુભૂતિને અર્થે દાખલો કરતા હોય એવા જીવાત્માને એના જીવનનું અનુસંધાન થઈ શકે એવા જીવાત્માને એના જીવનનું લક્ષ્યનું અનુસંધાન કરાવવાને અર્થે પરમાત્મા જગતની અંદર આવીને અનંત જીવાત્માઓના મોક્ષના પથને સહજ બનાવે છે માત્ર ભગવાનના પ્રત્યક્ષ ભાવની અંદર જીવાત્માનો ઉદ્ધાર થાય એવું માધ્યમ તો પરમાત્મા સ્વયં આવીને કરતા હોય પણ એ જીવાત્મા કહેવાય કે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી એ મોક્ષના પથ ઉપર ચાલી શકે જીવાત્માના જીવનનું એ લક્ષ્યનું અનુસંધાન એને કરાવી શકાય એને અર્થે પરમાત્મા આવા દિવ્ય શાસ્ત્રોની રચના કરાવે છે ભગવાન સ્વામિનારાયણે આ ઘોર કળીકાળની અંદર આપણા સૌની ખૂબ વિશેષ ચિંતા કરી છે એ ચિંતાના ભાગરૂપે પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે આવા દિવ્ય શાસ્ત્રોની રચના કરાવી સુંદર સત્સંગી જીવન જેવા ગ્રંથનું મહારાજે આલેખન કરાવડાવ્યું કે જે ગ્રંથના માધ્યમે કરીને આ સંસારની અંદર આવ્યા પછી જીવાત્માના જીવનમાં આવતી તમામ વિટમણાઓમાંથી જીવાત્મા મુક્ત થઈને જીવાત્મા નિષ્પાપ થઈને નિષ્કલંક થઈને અને આ પરમાત્માના ધામ તરફ ગતિ કરવાને અર્થે પોતાના જીવનને જીવી શકે એવું સાધન એવી સમજણ કરીને ભગવાને પૂરી પાડી છે કે આજનો આ ઉત્સવ જેમ પૂર્વ સંચાલકે કહ્યું એમ અને આ ઉત્સવનું નામ જ આપણે જેમ સમજીએ છીએ સ્વામિનારાયણ મહોત્સવ આ ઉત્સવ પોતાની અંદર ઘણી બધી અનુભૂતિઓ કરાવે છે વાલા ભક્તો આ ઉત્સવ માત્ર એમ કહેવાય કે કોઈ પરા વિસ્તારનો ઉત્સવ નથી આ ઉત્સવ બ્રહદ મુંબઈની એકતાનો ઉત્સવ છે આ ઉત્સવ બ્રહદ મુંબઈની પવિત્રતાનો ઉત્સવ છે આ ઉત્સવ બ્રહદ મુંબઈની ભક્તિનો ઉત્સવ છે આ ઉત્સવ બ્રહદ મુંબઈ પરા વિસ્તારની નિષ્ઠાનો ઉત્સવ છે આ તમામને એકાગ્ર કરીને આયોજિત થનારો ઉત્સવ એટલે આ દિવ્ય સ્વામિનારાયણ મહોત્સવ આપણે સૌ માણી રહ્યા છીએ આની વિશેષતા શું છે તો આ ઉત્સવના માધ્યમ કરી આજે જીવનની અંદર જે પણ કંઈ આપણને પ્રાપ્ત થયું છે એની પાછળનું કોઈ પણ કારણ હોય એની પાછળનું કોઈ પણ એની પાછળનું કહેવાય રહસ્ય હોય હાર્દ હોય તો એ જીવનની અંદર હાર્દ શું છે તો આજે વાલા ભક્તો સાત સાત દિવસથી થી સાત સાત દિવસ સુધી આ સત્સંગી જીવન ગ્રંથ કરશો આ શ્રવણ સંસારમાં આવ્યા પછી સૌથી કઠણ જો કોઈ વસ્તુ હોય તો જીવનની અંદર ઉપાસનાને કરવી એ જીવાત્મા માટે ખૂબ ગહન છે જીવનની અંદર ઉપાસનાની દ્રઢતા લાવવી એ જીવાત્મા માટે બહુ કઠણ છે એ ઉપાસના જીવનમાં જો દ્રઢ કરવી હોય તો એની માટેનું માધ્યમ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની ની અંદર એમ બતાવે કે ઉપાસના દ્રઢ કરવાનું સૌથી સહજ અને સરળ માધ્યમ અને માર્ગ શું તો મહારાજ વચનામ્રતની અંદર બતાવે કે આજ્ઞામાં પ્રવૃત્તિ આજ્ઞામાં નિવૃત્તિ આ સિદ્ધાંત જીવનમાં જો ઉતરી જાય ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવાતું થઈ જાય તો માણસનું જીવન એ સહજે સહજે ઉપાસનાના માર્ગ ઉપર આગળ વધી શકે છે પરમાત્માની અંદર પોતાના જીવનને સહજે સહજે જીવાતમાં જોડી શકે છે કારણ કે ઉપાસનાનો અર્થ એમ થાય એનું જ્યારે સંધિ વિચ્છેદ કદાચ કરીએ ને તો કહેવાય ઉપ એની માટેનું માધ્યમ એ સહજે સહજે વચનામૃત એમ સમજાવે કે ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવાત્મા જીવતો થઈ જાય તો જીવનની અંદર સહજે સહજે પરમાત્માના સમીપ સુધી પહોંચી જતો હોય છે આ ઉત્સવના માધ્યમથી આ કથાના માધ્યમથી જીવનની અંદર એ નિશ્ચય કરજો આ સાત દિવસની કથાના માધ્યમે કરીને જીવનમાં એ દ્રઢતા કરજો કે આજે જે આ મહોત્સવના માધ્યમે કરીને બ્રહદ મુંબઈની એકતા અને અખંડતા આપણે જોઈ રહ્યા છીએ આની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે ગમે તેવું વાવાઝોડું આવે કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય આ એકતા અને અખંડતા ક્યારેય જીવનમાં ન તૂટે એકબીજા પ્રત્યેનો પ્રેમભાવ ક્યારેય જીવનમાં ઓછો ન થાય એનું ખાસ અનુસર સંધાન અંદર અંદર થાય આટલી આટલી પ્રાપ્તિ કરી લઈએ લઈએ સમજી તો આપણો માણેલો ઉત્સવ આ ઉત્સવ મેં કીધું ને કે આજ્ઞા એ આજ્ઞાનું મહાત્મ શું છે આજે અહીંયા વારંવાર બ્રહદ મુંબઈ ને આંગણે આવા ઉત્સવ થાય ને એમાં કહેવાય કે સંતો આવતા હોય અમે સર્વ ધર્મકુળ આવતું હોય એનું કારણ હોય ને તો બહુ સહજ અને સરળ કારણ છે કે મુંબઈના ભક્તોને આજ્ઞામાં રહીને જીવતા આવડે છે અમને ભગવાનને રાજી કરતા માટે જીવતા આવડે છે એટલા માટે થઈને વારંવાર અહીંયા આવવાનો અવસર થાય એ ભગવાનના રાજીપાને પ્રાપ્ત કરવા જે આજ્ઞાની અંદર જીવન છે એનું મહાત્મ શું છે તો સંપ્રદાયના ઇતિહાસો તરફ જોઈએ આ જીવનમાં જે પણ કંઈ મળ્યું છે ને આ ભગવાનની કૃપાએ પ્રાપ્ત થયું છે આ મહોત્સવ આજે આપણે માણી રહ્યા છીએ એની પાછળનું કોઈ કારણ હોય તો એ ભગવાનની ભક્તિ અને પરમાત્માનો આપણા સૌની ઉપર રાજીપો છે એ રાજીપો જીવનમાં કેવી રીતે પ્રાપ્ત થાય તો જ્યાં સુધી જીવાત્મા ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવનમાં કાર્ય કરે છે ત્યાં સુધી તો આ સંસારનું ગમે તેવું કાર્ય હોય જીવાતમાં સહજે સહજે બહુ સુંદર સત્સંગનો પ્રસંગ છે આજે દિવ્ય મંગલાચરણ કરીએ છીએ અને સાત સાત દિવસ સુધી સત્સંગી જીવન ગ્રંથનું જ્યારે શ્રવણ કરવાના છો અને સંપ્રદાયના મૂર્ધન્ય વક્તા એવા જ્યારે નિત્ય સ્વરૂપ સ્વામીના મુખેથી આ કથાનું શ્રવણ કરવાનો અવસર મળ્યો છે વાલા ભક્તો આ સાત દિવસને જીવનમાં કંડારી લેજો આ ભગવાનના ઉપદેશોને ભગવાનના જે મહારાજની કરેલી આજ્ઞાઓ અહીંયાથી જે દિવ્યતાથી તમને સંભળાવવામાં આવે એ કથાને જીવનમાં ઉતારી લેજો જીવનમાં વણી લેજો આ જીવનમાં સાત દિવસ જો યાદ આવી ગયા ને તોય આ જન્મે આપણો બેડો પાર પાર ને પાર એમાં કોઈ શંકાને સ્થાન નથી એ ભગવાનની આજ્ઞાનું જે સમજણ છે આ સમજવા માટે થઈને વાલા ભક્તો વાત કરવી છે કે આજે આ પ્રેમ ભાવ એકબીજા પ્રત્યેનો છે એનું કારણ સહજ એટલું છે કે પરમાત્માએ જે સિદ્ધાંતો આપ્યા ભગવાને જે આજ્ઞાઓ કરી મહારાજે જે માર્ગ બતાવ્યો છે આપણે જ્યાં સુધી ભગવાનની આજ્ઞામાં કાર્ય કરીએ છીએ ત્યાં સુધી તો જીવનની અંદર આપણે સૌ ઉજળા છીએ પણ જે દિવસે કદાચ ભગવાનની આજ્ઞાનો લોપ થાય ને એ દિવસે મહારાજ કહે છે કેવા જીવાત્માનું કદાચ ગમે તેવું સારું એનું કર્મ હોય એ જીવાત્માનું જીવનની અંદર રૂડું થઈ શકતું નથી સંપ્રદાયનો ઇતિહાસ એમ બતાવે ને આપણે સૌ કથા વાર્તાના માધ્યમથી આ પ્રસંગ ઘણી વખત સાંભળ્યો હશે કે ભગુજીનું જ્યારે કહેવાય ખબર મતારાની સાથે યુદ્ધ થયું આ પ્રસંગ અવારનવાર તમે સૌએ સાંભળ્યો ને યુદ્ધ દરમિયાન જ્યારે કહેવાય ભગુજીને ઘા વાગ્યા છે અને ભગુજીનો અંત સમય આવ્યો છે એ ભ ભગુજીનો અંત સમય આવ્યો દાદાના દરબારની અંદર ભગુજીને લાવીને સુવડાવવામાં આવ્યા છે ભગવાન સ્વામિનારાયણ ભગુજી પાસે ગયા સચ્ચિદાનંદ સ્વામી મહારાજની સમીપે હતા ભગવાન સ્વામીનારાયણે સચિદાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સચિદાનંદ સ્વામી આ ભગુજીનું આયુષ્ય પૂરું થઈ ગયું છે આ આజ్ఞાની શું તાકાત છે ને એ તમને સૌને સમજાવવા માટેની વાત કરું છું આલા ભક્તો કે સચિદાનંદ સ્વામીને ભગવાન આજ્ઞા કરે કે સચિદાનંદ સ્વામી ભગુજીનું આયુષ્ય પૂરું થઈ ગયું છે હમણે થોડા ક્ષણોની અંદર કાળ એમને લેવા આવશે એ ઓરડાની બહાર કહેવાય દ્વારપાલ થઈને ભગુજીને રક્ષણ માટે થઈને એના પ્રાણના રક્ષણને અર્થે ભગવાન સ્વામિનારાયણ સચ્ચિદાનંદ સ્વામીને આજ્ઞા કરે કે સચ્ચિદાનંદ સ્વામી તમે દ્વારપાલ થઈને એના રોયડાની બહાર બેસો કાળ જ્યારે એના પ્રાણ લેવા માટે આવે તમે કાળને પાછો ઠેલી દેજો એને એના પ્રાણ લઈ જવા દેશો નહીં આ પ્રસંગ આપણે અવારનવાર સાંભળ્યો સંપ્રદાયનો ઇતિહાસ એમ બતાવે કે કાળ જે છે યમના દૂતો કહેવાય કે યમના દૂતો જ્યારે ભગવાન સ્વામિનારાયણના દરબારની અંદર એ ભગુજીના પ્રાણને લેવા માટે આવ્યા

નહીં કાળ તોય ન માન્યો સંપ્રદાયનો ઇતિહાસ એમ બતાવે કે ભગુજીના પ્રાણ લેવા માટે કાળે જબરદસ્તી અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો સચ્ચિદાનંદ સ્વામીએ એક લાફો જીકીને કાળના મોઢાને ફેરવી નાખ્યું હતું એ તાકાત ભગવાનની આજ્ઞાની અંદર છે કે ભગવાનની આજ્ઞા પ્રમાણે મહારાજના શબ્દોને જીવનમાં રાખીને માત્ર ભગવાને કરેલી આજ્ઞાને જીવનમાં રાખીને કાર્ય કર્યું તો કાળને પણ ઠેલી દીધો કાળનું પણ મોઢું ફેરવી દીધું સંપ્રદાયનો જ ઇતિહાસ બતાવે ભગવાન સ્વામિનારાયણ જ્યારે સ્વધામ ગમન કરવાનો નિર્ણય કર્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણે તમામ આશ્રિતોને સંતોને બધાને ભેગા કરીને ભગવાને આજ્ઞા કરી કે અમારી પાછળ કોઈએ પણ પોતાના પ્રાણનો ત્યાગ કરવાનો નથી સંપ્રદાયનો ઇતિહાસ એમ કહેવાય કે એ સમયે સચ્ચિદાનંદ સ્વામી પોતાના યોગની સિદ્ધિએ કરીને એટલા સદ્ધર હતા કે ભગવાનની આજ્ઞા હવા છતાં પણ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં પહોંચે એની પહેલાં પોતાના નાડી પ્રાણ તોડી અને અક્ષરધામની અંદર પહોંચી ગયા હતા ભગવાન સ્વામિનારાયણ જ્યારે મહારાજ સ્વધામ ગમન કર્યું મહારાજ સ્વધામની અંદર અક્ષરધામમાં પહોંચ્યા ભગવાને જઈને જોયું સચિદાનંદ સ્વામી ત્યાં છે સચિદાનંદ સ્વામીને મહારાજ પ્રશ્ન કરે તમે અહીંયા ક્યાંથી સચિદાનંદ સ્વામીએ કીધું કે મહારાજ હું આપનો વિયોગ ન સહન કરી શક્યો મારાથી આપનાથી આગુ નઈ રહેવાય એટલે હું મારા નાડી પ્રાણ તોડી અને અક્ષર ધામની અંદર આવી ગયો છું આ સિદ્ધ દશાને સાધુએ સિદ્ધ કરેલી હતી પણ સંપ્રદાયના ઇતિહાસ તરફ નોંધ કરીએ સંપ્રદાયના ઇતિહાસને જોઈએ તો સંપ્રદાયનો ઇતિહાસ એમ બતાવે કે એ સચ્ચિદાનંદ સ્વામી જે ભગવાનની આજ્ઞાનો લોપ કરીને મહારાજ ની આજ્ઞાની ઉપરવટ જઈને અક્ષર માં ગયા હતા ભગવાન સ્વામિનારાયણે ક્રોધે કરીને સચ્ચિદાનંદ સ્વામીને પાછા લોકની અંદર મોકલ્યા છે એમનું જે નાડી પ્રાણ તોડેલું તૂટેલું શરીર હતું એ તૂટેલા શરીરની અંદર છ માસ એમને વિતાવવા પડ્યા છે પીડાને સહન કરવી પડી છે અને છ માસ વિતાવ્યા પછી એ પાછા ભગવાનના ધામમાં જઈ શક્યા છે કહેવાનો આશયવાલા ભક્તો કે જ્યાં સુધી ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન હતું ભગવાને બાંધેલી મર્યાદાને મહારાજે બનાવેલો જે કોરડો એની અંદર રહીને જીવન જીવ્યા ત્યાં સુધી તો કાળના મોઢા ફેરવી દીધા પણ જે દિવસે પરમાત્માની આજ્ઞાનો આજ્ઞાનો લોપ લોપ થયો 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 એ એ જાણે અજાણે ભાવે કોઈ પણ રીતે ભગવાનની તો અક્ષરધામમાં ગયેલા પણ એને આ સંસારમાં પાછું આવવું પડ્યું છે ભગવાને એનું રક્ષણ ત્યાં કર્યું નથી આ કથાના માધ્યમે કરીને એ સમજણ જીવનમાં કેળવજો કે ભગવાન સ્વામિનારાયણે આપણા સૌના મોક્ષને અર્થે આપણા સૌના હિતને અર્થે આપણને તમામ આજ્ઞાઓ તમામ માર્ગદર્શન ભગવાને પૂરું પાડ્યું છે માત્ર જીવનની અંદર ખટકો રાખીને આજ્ઞા પ્રમાણે જીવનને જીવતા થઈ જઈએ હું ખાતરી આપું છું વાલા ભક્તો કે જીવનમાં ક્યારેય કોઈ દિવસ તમારો વાળ વાંકો નહીં થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી એ દિવ્યતાને સમજી પોતાના મનુષ્ય તનની સાર્થકતાને સમજવાનો અવસર એ આ સાત દિવસ દરમિયાન આ સત્સંગી જીવન ગ્રંથના માધ્યમથી દરેકને પ્રાપ્ત થવાનો છે આ દિવ્ય મહોત્સવના માધ્યમે કરીને જે પણ ભક્તો આજે અમને ખૂબ આનંદ છે બ્રહદ મુંબઈ પરા વિસ્તારના તમામ ભક્તોએ એકમત થઈને એક સૂત્રતાની સાથે આવા દિવ્ય મહોત્સવનું નિર્માણ કર્યું છે આજે ખૂબ ગર્વની સાથે હું આ સ્વામિનારાયણ મહોત્સવને અહીંયાથી ખુલ્લો જાહેર કરું છું પરમ કૃપાળુ ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં હું પ્રાર્થના કરું છું આ કથા વાર્તાના શ્રવણના માધ્યમે કરીને આ બ્રહદ મુંબઈ પરા વિસ્તારના તમામ ભક્તોનો હેત પ્રીત એક બીજા પ્રત્યેની નિષ્ઠા એકબીજા પ્રત્યેનું એકાત્મપણું એકબીજા પ્રત્યેની ભાવના એ વિશેષ ને વિશેષ દ્રઢ થાય એમાં ક્યારેય કોઈ પ્રકારે ઉણપ કે ત્રુટી ન આવે એવી મહારાજ તમારા સૌની ઉપર અનુકંપા કરે એવી હું વરતાલવાસી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરું છું આજના દિવસે વિશેષ સમય નથી લેવો દિવ્ય મંગલાચરણ અહીંયાથી થશે સુંદર સાત દિવસ સુધી કથાનું શ્રવણ અહીંયાથી સ્વામી ખૂબ સુંદર રીતે દિવ્યતાથી તમને સૌને કરાવશે તમામ શબ્દોને ફરી વખત વાલા ભક્તો ટકોર કરું છું જો એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખશું તો કરેલો આ સાંભળેલી કથા વ્યર્થ છે બરાબર ને સ્વામી મંગલાચરણ અને તમને સમજાવશે કે આની અંદર શ્રોતાના લક્ષણ શું છે કે કરતાના વક્તાના લક્ષણ શું છે આ તમામ વસ્તુનું અનુસંધાન તમને કરાવશે એનો ખટકો રાખીને આ કથાને સાંભળજો આ કથાના માધ્યમથી પરમાત્માએ જે ઉપદેશ જે પ્રમાણે કર્યો છે જીવનની અંદર જે સમજણ માટે કર્યો છે ભગવાને જે જીવનમાં શીખવાડવા માટે ઉપદેશ કર્યો છે એ ઉપદેશને શબ્દ સહ જીવનમાં ઉતારજો વાલા ભક્તો જીવન હંમેશા સુખના માર્ગ ઉપર આગળ વધશે જીવનની અંદર હંમેશા સુખ સુખ ને ને સુખની જ પ્રાપ્તિ થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે સાત દિવસ સુધી અહીંયાથી પરમાત્માના જે ચરિત્રો ગાવામાં આવે એ ચરિત્રોને જીવનની અંદર શ્રવણ કરી હું હંમેશા કહું છું શાસ્ત્રોએ બતાવ્યું શ્રવણ મનન નિધિદ્યાસ અને સાક્ષાત્કાર એ આ કથા શ્રવણની સાર્થકતા છે કે આ કથાનું શ્રવણ કરીને જીવનમાં એનું મનન કરીએ મનન પછી એનો નિદેદ્યાસ કરીએ નિદેદ્યાસના અંતે અંતર જો પરમાત્મામાં જોડાઈ જાય ને તો આપણી સાંભળેલીને આપણો કરેલો દાખલો એ જીવનની અંદર સાર્થક છે અત્યારના સમયમાં એ ઉપાસના દ્રઢ થવી ખૂબ અવશ્ય છે સમય બદલાઈ રહ્યો છે ઉપાસનાનો અમે અર્થ કીધો ને કે ઉપાસનાનો અર્થ છે ભગવાનની શ્રદ્ધા ભગવાનને કરેલી ભક્તિ ભગવાનની અંદર રહેલો વિશ્વાસ ભગવાનમાં રહે

આ કથાનો ખૂબ દિવ્યતાથી દરેક ભક્તો લાભ લેજો આ કથાને જીવનની અંદર ઉતારજો ફરી વખત પરમ કૃપાળુ ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરણોમાં હું પ્રાર્થના કરું આ કથાની અંદર આ મહોત્સવની અંદર જે પણ યુવાનોએ વિશેષ કરીને અમે અમારા યુવાનોને આજે ચોક્કસ બિરદાવશું કે બ્રહદ મુંબઈ પરા વિસ્તારના યુવાનોને આ મહોત્સવનો શ્રેય સૌથી મોટો જાય છે હું આ કહું છું દરેકને કહું છું કે આ સાત દિવસ દરમિયાન બધા અહીંયા કથા શ્રવણ કરવાના છો ખૂબ ભગવાનનું ભજન કરવાના છો સાથે સાથે આ બૃહદ મુંબઈ પરા વિસ્તારના અમારા યુવાનોને આશીર્વાદ આપવાનું ને એમની માટે પ્રાર્થના કરવાનું જીવનમાં ચૂકશો નહીં દરેકને અમારી ભલામણ છે કે આજે આ કળિયુગના સમયમાં આ માયા નગરીની અંદર હોવા છતાં માયાની વચ્ચે રહેવા છતાં પણ આજે આ યુવાનોએ સત્સંગને જીવનનું અંગ બનાવ્યું છે સત્સંગ પ્રમાણે ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવીને ભગવાનની આજ્ઞામાં ટૂંકટૂંક થઈને કાર્ય કરે છે એ આપણા સૌના જીવનનું સૌથી મોટું પારિતોષિક એ આપણા સૌના જીવનનું સૌથી મોટું કહેવાય ભગવાનની કૃપાપાત્રતા છે આ જીવનના ખુમારીને હંમેશા રાખજો એટલે આજના દિવસે જે યજમાન પરિવારે પોતાની સદલક્ષ્મીનો સુંદર વ્યય કરીને દિવ્યા મહોત્સવની અંદર પોતાની સદલક્ષ્મીનો વ્ય કરી દરેક ભક્તોને દિવ્યા કથા નો શ્રવણ કરવાનો અવસર પ્રદાન કરાવ્યો છે જે ભક્તોએ તન મન ધને કરીને કોઈ પણ પ્રકારે આ મહોત્સવની અંદર પોતાનું સહભાગી પણ બતાવ્યું છે એ તમામને અર્થે હું પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું કે ભગવાન સ્વામિનારાયણ તમારા સર્વનું જીવનમાં ખૂબ મંગળ કરે તમારા સર્વના જીવનની અંદર આવતી આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધતાપમાંથી ભગવાન સૌને મુક્તિ પ્રદાન કરે તમારા સૌનો ભક્તિનો માર્ગ એ નિષ્કંટક બને હંમેશા આવા દિવ્ય હર્ષોલ્લાસની સાથે ખૂબ આવા ઉમંગની સાથે જે પ્રમાણે આજે અહીંયા બેઠા છીએ જે પ્રમાણે આજે અહીંયા કથા વાર્તાનો દિવ્ય લાભ માણી રહ્યા છીએ ભગવાનને પ્રાર્થના કરીએ ભગવાન પોતાની સમીપની અંદર પોતાના અક્ષર અક્ષરધામની અંદર પણ આપણને આવું જ સુખ ભગવાન પ્રદાન કરે તેવી હું મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું અને અંતમાં પરમપૂજ્યપાદ સનાતન ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પરમ પૂજ્ય અસૌ ગાદીવાળા માતુશ્રી પરમ પરમપૂજ્યપાદ મોટાભાઈ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી અમે જ્યારે અહીંયાના યજમાનો બધા આમંત્રણ આપવા આવ્યા ત્યારે અમે કીધું હતું કે પ્રયત્ન ચોક્કસ કરશું કે બને એટલું વિશેષ અહીંયા આવે ને મેં વાયદો હાચવીને ત્રણ જણ હું માતુશ્રી મોટા લાલી રાજા અમે ત્રણ જણ તો આવી ગયા છે અમારો વાયદો અડધો અમે પૂરો કરી દીધો છે બરાબર ને આ પ્રેમ છે આપણો અને આગળની ખાતરી પણ આપતો જાઉં છું કે હજી થોડું ઘણું બાકી છે બરાબર ને પણ તમારી ભાવના જો સાચી હશે તમારી ભક્તિ જો સાચી હશે આ કથાનું માધ્યમને જો દિવ્યતાની સાથે જીવનમાં ઉતારશો ને હું ખાતરી આપું છું વાલા ભક્તો બાકીનું પણ સંકલ્પ વહેલો પૂરો થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે આજના દિવસે અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી બંને બાળલાજી યજ્ઞેન્દ્ર પ્રસાદજી દિગ્વિજેન્દ્ર પ્રસાદજી મહારાજ વતી બ્રહદ પરા વિસ્તારના તમામ ભક્તોને આ દિવ્ય સ્વામિનારાયણ મહા મહોત્સવના હું અંતરથી ખૂબ ખૂબ અભિનંદન અને વધામણા આપું છું સર્વનું જીવન ખૂબ મંગળમય થાય સર્વ જીવનમાં ખૂબ સુખિયા થાવ એવા અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી દરેકને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું સહેજાન સ્વામી મહારાજ अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए